ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. તો પહેલાં આપણે આ ટાઇટલને સમજીએ. તો પ્રકાશ શું છે? તો સૂર્યપ્રકાશ છે, એ જ રીતે ટ્યુબલાઇટમાંથી પ્રકાશ આવે છે. બરાબર, આપણે આજુબાજુની બધી વસ્તુઓને કેમ જોઈ શકીએ છીએ? કારણ કે દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ હોય એટલે જોઈ શકીએ છીએ. બરાબર, રાતે આપણે જોઈ નથી શકતા, એટલે આપણે લાઇટો ચાલુ કરવી પડે છે, બલ્બ ચાલુ કરવા પડે છે, જેથી પ્રકાશ આવે. અને પ્રકાશ વસ્તુ પર પડે અને વસ્તુ પરથી પરાવર્તન થાય. ધારો કે આ વસ્તુ છે, બરાબર, તો પ્રકાશ એની પર પડે અને પછી પ્રકાશ પાછો ફેંકાય. બરાબર, તો એને કહેવાય પરાવર્તન. અને એ આપણી આંખમાં પ્રવેશે એટલે આપણે એ વસ્તુને જોઈ શકીએ. બરાબર, જો પ્રકાશ ના હોય તો આપણે ના જોઈ શકીએ. તમે એકદમ અંધારા રૂમમાં જાઓ, જ્યાં એકદમ અંધારું હોય, પ્રકાશ ના હોય, તો ત્યાં કંઈ પણ જોઈ શકાય નહીં. તો આ થઈ ગયું પરાવર્તન. એના પછી છે વક્રીભવન. તો પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, પ્રવેશે પારદર્શક માધ્યમમાં, ત્યારે એ વાંકો વળે. બરાબર, તો ધારો કે હવામાંથી કાચમાં આવે, તો જો હવામાં જે દિશા હોય ને એના કરતાં કિરણની દિશા બદલાય છે. બરાબર, તો એને કહેવાય વક્રીભવન. બરાબર, હવે વક્રીભવન અને પરાવર્તન એ હું તમને બધું સમજાવું. બરાબર, તો આ જે કાચનો સ્લેબ જો અહીંયા જે પ્રયોગ આપ્યો છે ને એ જ છે જે તમે આગળ શીખશો પણ ખરા. બરાબર, તો જો અહીંયા શું થઈ રહ્યું છે એ વસ્તુને ધ્યાનથી જોજો. તો જુઓ, અહીંયા છે ને આ છે લેઝર લાઇટ ચાલુ કરી. બરાબર છે, તો હવે શું થઈ રહ્યું છે જો ધ્યાનથી દેખશો તો તમને દેખાશે. બરાબર, કે પ્રકાશનું કિરણ છે ને એ વળે છે. બરાબર છે, જો તમને દેખાયું. બરાબર, જો થોડુંક પરાવર્તન પામે છે. બરાબર, અને બાકીનું વળે છે. એની જે મૂળ દિશા છે ને પ્રકાશના કિરણની, એના કરતાં દિશા બદલાય છે. જો સૌથી ઉપર છે આ જે ભાગ થયો એ પરાવર્તન થયો. બરાબર, હવે આપણે પ્રકાશના કિરણની દિશા જોઈએ. બરાબર છે, તો જો અહીંથી નીકળે છે અને આ દિશામાં આવે છે. બરાબર છે, અહીંયા આપાત થઈ રહ્યું છે. અને બીજું બિંદુ અહીંયા આવે છે. બરાબર છે, હવે આને સ્લેબને આપણે હટાઈને જોઈશું તો આપણને દેખાશે કે દિશા બદલાય છે. બરાબર, જો હું તમને અહીંથી બતાવું તો જો તમને એકદમ દિશા બદલાતી હોય એવું લાગે છે. બરાબર છે, કિરણ સીધું જવું જોઈએ જે કે વળી રહ્યું છે, દેખાયું. તો આવું કેમ થાય છે? તો જે માધ્યમ છે એ બદલાઈ રહ્યું છે, એના કારણે વક્રીભવન થઈ ગયું છે. તો પ્રકાશના કિરણનું વાંકા વળવાની ઘટનાને વક્રીભવન કહેવાય. બરાબર, તો બે માધ્યમોને જુદી પાડતી સપાટી હોય ને એ આગળ પ્રકાશનું કિરણ વળે. બરાબર, દૂર જાય કાં તો નજીક આવે લંબની. તો આ ઘટનાને વક્રીભવન કહેવાય અને પાછો ફેંકાય એને પરાવર્તન કહેવાય. તો આ પ્રકરણમાં આપણે આના વિશે શીખીશું. એના સિવાય છે ને લેન્સ વિશે શીખીશું, અરીસા વિશે શીખીશું. બરાબર, સમતલ અરીસો તમે જોયો છે તમે પોતાના બેડરૂમમાં, તો જે અરીસો હોય છે જે માથું ઓળવા યુઝ કરો છો તિજોરીમાં હોય એ, એના સિવાય બીજા પણ ગોળીય અરીસા આવે છે. બરાબર, અંદરની બાજુ ગોળ હોય તે અંતરગોળ અરીસો, આ છે અંતરગોળ અરીસો. અને એના સિવાય બીજા પણ અરીસા આવે છે જે બહારની બાજુએ ગોળ હોય તે બહિર્ગોળ અરીસા. બરાબર, આ બહારની બાજુએ ગોળ છે બહિર્ગોળ અરીસો, આ અંતરગોળ છે. બરાબર, દરેકમાં પ્રતિબિંબને છે એ અલગ અલગ હોય છે. જો અહીંયા કેવું થાય છે, આ જે પેન છે મારી એનું પ્રતિબિંબ મોટું પડે છે. બરાબર, અને બહિર્ગોળમાં એનું પ્રતિબિંબ નાનું પડે છે. તો આ રીતે પ્રતિબિંબની રચના છે એ પણ આપણે શીખીશું. બરાબર છે, બહિર્ગોળ અરીસા ગાડીમાં ને એમાં પાછળના ભાગમાં લગાવેલા હોય છે, એટલે સોરી બાજુમાં લગાવ્યા હોય છે જેથી પાછળની વસ્તુઓ જોઈ શકાય. બરાબર, પાછળ જે આવતી ગાડી છે એનું એકદમ નાનું પ્રતિબિંબ રચાય. જો આ પેનનું કેટલું નાનું પ્રતિબિંબ રચાય છે બહિર્ગોળ, તો જો આ અરીસો છે ને ઉપરની બાજુ ફૂલેલો છે અને અંતરગોળ અરીસો અંદરની બાજુ છે. બરાબર, એ જ રીતે લેન્સ આવે છે. બરાબર, આ છે બહિર્ગોળ લેન્સ. બરાબર, લેન્સ આરપાર હોય છે. તો બહિર્ગોળ લેન્સ તમે વાપર્યો હશે જે નાના હોઈએ ત્યારે, ઓલું સૂર્યપ્રકાશથી ભેગું કરીને કાગળને હળગાવવાની. બરાબર, એમાં મોટી આંકડા બધા મોટા દેખાય બહિર્ગોળ. એ જ રીતે એક બીજો પણ લેન્સ આવે જે છે અંતરગોળ લેન્સ, જે અંદરની બાજુ વરેલો હોય. બરાબર, બંને સાઈડથી અંદરની બાજુ. તો આ છે અંતરગોળ, જે એમાં બધું નાનું દેખાય છે. બરાબર છે, બહિર્ગોળમાં મોટું દેખાતું. આ રીતે બધું એવું કેમ થાય છે? તો બધું પ્રતિબિંબના લીધે થાય છે. તો એ આપણે અહીંયા શીખીશું. તો આ પ્રકરણમાં શું શીખીશું? અરીસાઓ દ્વારા પ્રતિબિંબની રચના. તો આ બધા અરીસાઓ છે ને એનું હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ. આ વક્રીભવન વાળો પ્રેક્ટિકલ છે એ પણ બતાવીશ. પછી તારાઓનું ટમટમવું.
તો તારાઓ છે ને ટમટમે છે કેમ, આમ નાના મોટા થાય છે. પછી મેઘધનુષ છે ને સુંદર રંગો, તો મેઘધનુષ્ય રચાય ત્યારે સાત રંગનું મેઘધનુષ્ય રચાય, જાની વાલી પીનારા. પછી માધ્યમ દ્વારા પ્રકાશનું વાંકું પડવું, તો પ્રકાશ વાંકો કેમ વળે છે એ આ બધું આપણે આ પ્રકરણમાં શીખીશું. તો એ પહેલાં આપણે પ્રકાશનું પરાવર્તન શીખીએ. તો પ્રકાશનું પરાવર્તન શું છે કે પ્રકાશ અપારદર્શક સપાટી પર અથડાય તો એ સપાટીથી પાછો ફેંકાય, બરાબર. તો આ ઘટના છે એ પરાવર્તન છે. હવે પરાવર્તનમાં શું થાય છે ને એ પણ આપણે જોઈ લઈએ, બરાબર. તો પરાવર્તનના નિયમ હતા જે તમે ધોરણ સાતમાં શીખી ગયા છો, તો એ નિયમ હું તમને અહીંયાથી સમજાવું, બરાબર છે, લેઝર લાઇટની મદદથી. તો અહીંયા શું થશે, પ્રકાશનું પરાવર્તન થશે, બરાબર છે. તો કેવી રીતે થાય છે ને એ પણ હું તમને સમજાવું. તો જુઓ, આ લેઝર લાઇટ અહીંયા ફેંકી અને એનું અહીંયા પરાવર્તન થશે, બરાબર છે. જો હું તમને એકદમ સિમ્પલ રીતે બતાવું, બરાબર છે. જો બરાબર, પહેલાં હું અહીંયા આપાત બિંદુ દોરી દઉં, તો આપાત બિંદુ અહીંયા આવે છે, બરાબર. હવે પરાવર્તન થઈને બિંદુ આવે છે, જો અહીંયા આવે છે આટલે, બરાબર. અને કિરણ નીકળે છે લગભગ અહીંયાથી, બરાબર. હવે પરાવર્તનના નિયમ શું કહે છે, જો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. હવે ફૂટપટ્ટીથી આને આપણે જોડી દઈશું ત્રણ બિંદુઓને, બરાબર, એટલે આપણને કિરણ મળશે, બરાબર. તો જો પહેલાં હું શું કરું છું, પેન્સિલ લઉં છું, બરાબર છે. તો જો આ બે બિંદુને જોડ્યા અને જોડ્યા, બરાબર છે. હવે આ બિંદુ છે ને જે સપાટી હતી ને એ સપાટી દોરી દઈએ, બરાબર છે. તો આ સપાટી મેં હમણાં જે કાગળ બતાવ્યું હતું એ હતું. હવે છે ને આ છે આપાત કિરણ, અહીંથી નીકળ્યું તો અહીંયા આપાત થયું, આ થયું આપાત બિંદુ, અને આ થશે પરાવર્તિત કિરણ, બરાબર છે. અને આપાત કિરણ હવે છે ને આપણે દોરવાનું છે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ, તો આ છે સપાટી, લંબ એટલે કે 90° ખૂણો, તો 90° ખૂણે આપણે આ દોરીએ, બરાબર છે. આ છે લંબ, આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ, બરાબર. તો આ લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો જે હોય એ આપાત કોણ હોય, આઈ. અને લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો જે હોય છે જેને આર કહેવાય, પરાવર્તન કોણ હોય છે, બરાબર. તો આમાં શું કહે છે, આઈ બરાબર આર, એટલે બંને ખૂણાના માપ સરખા હોય હંમેશા. તો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, એ થઈ ગયો પહેલો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. બીજો શું છે, આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરે લંબ અને પરાવર્તિત કિરણ એ બધા એક જ સમતલમાં હોય છે. તો જો આપણું આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં છે. સમતલ એટલે કે આ કાગળ છે એ સમતલ છે, અનંત વિસ્તરેલું કાગળ લઈએ તો એ સમતલ છે. હવે આ બધા નિયમ છે ને એ બધી પ્રકારની સપાટી માટે, એટલે કે આ રીતનું ગોળીય સપાટી હોય, બરાબર, તો પણ એના માટે પણ લાગુ પડે છે. પરાવર્તનના આ નિયમો ગોળીય સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટીઓ માટે લાગુ પાડી શકાય છે, બરાબર. હવે સમતલ અરીસાથી જે રચાતું હતું ને પ્રતિબિંબ, એ તમે આગળ પહેલાં શીખી ચૂક્યા છો. તો તમે જે અરીસામાં પોતાને જોવો છો, બરાબર છે, તો તમારો ડાબો હાથ અરીસામાં જમણો થઈ જાય, તો ડાબા જમણી ઉલટાઈ જાય, બરાબર. અને પ્રતિબિંબ છે ને જે વસ્તુ હોય એના જેટલું જ આવે સમતલ અરીસામાં. પણ ગોળીય અરીસામાં, જેમ કે અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસામાં, એ પ્રતિબિંબ એના કરતાં નાનું પણ હોય મોટું પણ હોય એવું બની શકે છે. સમતલ અરીસા વડે જે રચાતું હતું પ્રતિબિંબ, એના ગુણધર્મો કઈ, એ તમે પહેલાં શીખી જ ગયા છો. સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય છે. આભાસી એટલે કે એને ઝીલી ના શકાય પડદા ઉપર, બરાબર. અને ચત્તું એટલે કે સીધું જ હોય છે. પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું હોય છે, એટલે વસ્તુની જે છે માપ ઊંચાઈ છે એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ. પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય છે જેટલા અંતરે અરીસાની આગળ વસ્તુ રાખેલ હોય. તો તમે તિજોરીમાં તમે પોતાને જોશો ને અરીસામાં, તો તમે દૂર જશો ને તો પ્રતિબિંબ પણ દૂર જશે, બરાબર છે, અંદરની બાજુ. અને તમારા અને અરીસા વચ્ચેનું અંતર અને અરીસાથી પ્રતિબિંબ વચ્ચે બંને સરખું હોય છે. તો આ બધું હતું સમતલ અરીસા માટે.
તો સમતલ અરીસો તમે જોયેલો જ છે. એના પછી આવે ગોળીય અરીસા. બરાબર, તો આ બધામાં શું હોય છે, ગોળાકાર હોય છે. બરાબર છે, અને એક ભાગે છે ને ચાંદીનો ઢોળ કર્યો. બરાબર, આ ધારો કે અંતર્ગોળ અરીસો છે તો આ ભાગ છે ને એ ઢોળ કરેલો છે ચાંદીનો. બરાબર છે, એટલે આ ભાગ પરાવર્તક છે અને આ ભાગ અપરાવર્તક છે, એટલે એનામાં અહીંયામાં પ્રતિબિંબ રચાશે. બરાબર, જે લેન્સમાં શું હોય છે, ગોળાકાર જ હોય છે પણ છે ને ઢોળ નથી કર્યો હતો કોઈ. બરાબર, આપણે જે ચમચી છે એને પણ ગણી શકાય. બરાબર, પણ ચમચી થોડી ચળકતી હોય, જો અહીંયામાં પ્રતિબિંબ રચાય છે બધા. બરાબર, પણ આ એટલી ચળકતી ચમચી નથી, થોડી ઝાંખી પડેલી છે, પણ ચમચીને પણ એ ગોળી અરીસા તરીકે ગણી શકાય. તો આ પ્રકરણમાં આપણે ગોળી અરીસાઓને પ્રતિબિંબ, પછી અમુક જે ઘટનાઓ છે પ્રકાશના પરાવર્તનને લીધે થાય છે એ બધી શીખીશું.